તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર થ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 6 ઓગસ્ટ 2020 રોજનું થ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. આજનો લેક્ચર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો શું તમે બધા તૈયાર છો ને? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. સૌથી પહેલાં એક અતિ મહત્ત્વનો આર્ટિકલ જે છે એ EWS વિશે છે. EWS એટલે શું? ઇકોનોમિકલી વીકર સેક્શન. ઇકોનોમિકલી વીકર સેક્શન, અથવા તો એને એવું પણ કહેવામાં આવે છે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, આર્થિક રીતે જે પછાટ લોકો જે છે એની માટે થોડા સમય પહેલાં સરકાર દ્વારા બંધારણની અંદર સુધારો કરી અને એમની માટે 10% રિઝર્વેશન એટલે કે અનામતની જોગવાઈ કરવામાં આવેલી હતી. તો એની માટેની વસ્તુ આપવામાં આવી છે કે EWS ક્વોટા ચેલેન્જ રિફર ટુ કોન્સ્ટિટ્યુશન મેચ, એટલે કે 10% અનામત આપવામાં આવેલી હતી. પરંતુ તમને ખ્યાલ હશે કે બંધારણના સુપ્રીમ કોર્ટે એક જે કેસની અંદર જજમેન્ટ આપેલું હતું ઇન્દિરા સાહાની કેસની અંદર, એમાં એવું કહી દીધેલું હતું કે 50% કરતાં બંધારણની અનામત જે છે અનામત રિઝર્વેશન 50% કરતાં વધવી ન જોઈએ. પરંતુ જો EWS આપવામાં આવશે તો એ 50% કરતાં વધી જશે, કારણ કે અત્યારે 49%ની આજુબાજુ અનામત છે, બરાબર. તો હવે વધારાની 10% આપી દઈએ તો 59% થઈ જાય, અને 59% જે છે એ 50%ને વધી જાય છે. એટલે એની માટે ઘણા બધા લોકોએ PIL અરજી કરેલી છે, લિટિગેશન એટલે કે જાહેર હિતની અરજી કરેલી છે સુપ્રીમ કોર્ટની અંદર. તો સુપ્રીમ કોર્ટે આની પહેલાં 3 બેચની એક જજ હતી એના દ્વારા ચૂકવણી આપેલી હતી, અને હવે અત્યારે ફરીથી આને એક કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ જે છે કોન્સ્ટિટ્યુશન બેન્ચ એને રિફર કરેલી છે. કોન્સ્ટિટ્યુશન બેન્ચ એટલે કેવી? એટલે કે બંધારણીય બેન્ચ. બંધારણીય બેન્ચમાં જે જજ હોય એ નક્કી કરે કે આ કોઈ પણ કાયદો કે કાનૂન જે બનાવવામાં આવેલો છે એ બંધારણને અનુરૂપ છે કે નહીં, બંધારણ એની સાથે સેટિસ્ફાય થાય છે કે નથી થતું. જો બંધારણને અનુરૂપ ન હોય તો એને નલ એન્ડ વોઇડ કરાર આપી દે, એટલે કે એ કાયદાને રદ કરી દે, બરાબર, એ રદ કરી દે. બીજું યાદ રાખવાનું છે કે કોન્સ્ટિટ્યુશન બેન્ચ હોય તો એની અંદર હંમેશા 5 કરતાં વધારે જજ હોવા જોઈએ, ઓછામાં ઓછા 5 જજ તો હોવા જોઈએ. તો આના વિશે આપણે શું શું જાણવાનું છે એ બધી વસ્તુ આપણે જોઈએ. અત્યારે સૌથી પહેલાં આ બંધારણીય બેન્ચ પાસે આ મુદ્દો ગયો છે એટલે કે ઓછામાં ઓછા 5 જજ હશે, તો એ ચેક કરશે કે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ જે છે, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ એટલે કે આર્થિક રીતે જે પછાત વ્યક્તિ જે છે એને શિક્ષણ અને નોકરીની અંદર જે અનામત આપવામાં આવે છે તો શું એ યોગ્ય છે કે નહીં. એટલે કે જો સોલ્વ ક્રાઇટેરિયા ફોર ગ્રાન્ટિંગ ક્વોટા ઇન ગવર્મેન્ટ જોબ્સ એન્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, શું એ બંધારણીય છે કે નહીં, બંધારણ એની સાથે અનુરૂપ શું કે છે કે નહીં. તમને ખ્યાલ છે કે બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર આપેલું છે જેને ગુજરાતીમાં કહેવાય બંધારણનો મૂળભૂત ઢાંચો, બરાબર. કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે સંસદ જે ધારે એ બંધારણની અંદર સુધારો કરી શકશે, પરંતુ બંધારણમાં એવો સુધારો નથી કરી નાખવાનો કે જેના કારણે બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર જે છે એ નાબૂદ થઈ જાય, અથવા તો બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર થઈ જાય. તો અત્યારે આ બંધારણીય બેચ જે છે એ પણ ચેક કરવાનું કાર્ય કરશે કે આના કારણે મૂળભૂત ઢાંચામાં તો કંઈ ફેરફાર થતો નથી. વેલિડિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ એટલે, અને સંસદ દ્વારા આજે બંધારણમાં સુધારો કરવામાં આવેલો છે, કયો? 103 નંબરનો સુધારો, તો એ પણ તમારે યાદ રાખવાનું છે 103 નંબરનો, તો એ યોગ્ય છે કે નહીં એ બધું ચેક કરવાનું કોશિશ કરશે. 50% લિમિટ જે છે એ વધી જાય છે, બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે કે નહીં કે 50% લિમિટ, એ બધું પણ ચેક કરશે. અનામત 50% જેટલી હોવી જોઈએ, પરંતુ 103 નંબરના સુધારાથી શું થયું છે એ 50% કરતાં વધારે થઈ ગઈ છે. 49% હતી અને બીજા 10% એટલે 59% જેવી થઈ ગઈ છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે તો આ 10% આપેલું છે, પરંતુ બાકી રાજ્યની ઈચ્છા પ્રમાણે છે, રાજ્ય પોતાની અનુસાર પણ આની અંદર વધારે ઓછા અથવા તો વધારે ઓછા કરી શકે છે પોતાની જરૂરિયાતો અનુકૂળ, રાજ્ય એવું કરી શકે છે. તો બંધારણની અંદર સુધારો કરેલો હતો 103 નંબરનો આની અંદર, તો એની માટે 15 નંબરની કલમ અને 16 નંબરની કલમ જે છે, 15 નંબરની કલમ અને 16 નંબરની કલમમાં ફેરફાર કરવામાં આવેલો હતો. 15 નંબરની કલમ જે છે Article 15 એ મેં તમને એકદમ ડિટેલમાં સમજાવેલી છે, બરાબર. તમે એ વિડીયો ન હોય તો જોઈ શકો છો, એની અંદર મેં બધી વસ્તુ 15(1), 15(2), 15(3) અને 15(4) બધી વસ્તુ ડિટેલમાં સમજાવી છે. એમાં મેં તમને એ પણ સમજાવેલું છે કે અનામત જે આપવામાં આવે છે તો અનામત જે છે એ કઈ રીતે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન નથી. ઘણી બધી વાર તમે જોયું છે કે મહિલાઓને 50% અનામત હોય, 33% અનામત હોય, તો શું આપણે તો એવું કે 15 નંબરની કલમમાં તો એવું કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ સાથે લિંગના આધારે ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ થઈ શકે નહીં, પરંતુ જો મહિલાઓને 50% અનામત દઈ દે તો એ તો એક રીતે અનામતનું ઉલ્લંઘન કહેવાય. કેમ? કારણ કે એ સ્ત્રીલિંગ છે અને પુરુષ તો પુલ્લિંગ, તો બંને વચ્ચે અનામતનું આજે છે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થાય, પરંતુ એ થતું નથી. કેમ? તો એની માટે મેં 15 નંબરની કલમ ડિટેલમાં સમજાવેલી છે, એ તમે જોઈ શકો છો, બરાબર. અને તમે કહેતા હોય તો આજે 16 નંબરની કલમ જે છે એને પણ હું આવી જ રીતે ડિટેલમાં સમજાવી દઈશ. જો તમારી ઈચ્છા હોય તો એની માટે હું 16 નંબરની કલમ માટે અલગથી વિડીયો બનાવીશ. જો તમારી ઈચ્છા હોય તો કમેન્ટ બોક્સની અંદર લખજો, બરાબર. તો 103 નંબરનો બંધારણીય સુધારો, તો એમાં 15 નંબરની કલમ અને 16 નંબરની કલમમાં સુધારો કરેલો હતો, આ તમને ખબર હોવી જોઈએ. અને રિઝર્વેશન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું વીકર સેક્શન માટે, ઇકોનોમિકલી વીકર સેક્શન એટલે કે
આર્થિક રીતે જે પાછળ પીછડા વ્યક્તિ હોય એની માટે આ 2015-6 અને 16-6 નામની કલમ જે છે એ નવી એડ કરવામાં આવી હતી. 2015-5 સુધી જ કલમ હતી અને 16-5 સુધી જ હતી, તો 15-6 અને 16-6 એડ કરવામાં આવી હતી. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે 103 નંબરના બંધારણીય સુધારામાં કઈ કલમમાં સુધારો કરેલો અથવા કઈ કલમ એડ કરવામાં આવી, તો 15-6 અને 16-6 બરાબર. સ્ટેટ્સ પ્રિરોગેટિવ ટુ પ્રોવાઈડ 10% રિઝર્વેશન. જો આ પ્રિરોગેટિવનો મતલબ શું થાય, પ્રિરોગેટિવનો મતલબ થાય વિશેષાધિકાર, એટલે કે વિશેષ અધિકાર એટલે કે રાજ્ય પાસે એવો વિશેષ અધિકાર છે કે તેઓ 10% રિઝર્વેશન આપી શકે છે એવું કહેવા માંગે છે. હવે 103 નંબરનો બંધારણીય સુધારો ક્યારે 2019માં થયો, તો 15-6 અને 16-6 યાદ રાખવાનું છે. અને ઘણા બધા લોકોએ આ સુધારો થયો બંધારણનો તો એને પડકારવા માટે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી નાખેલી હતી. PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી કરી નાખેલી હતી બરાબર. 103 સુધારો, આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. મેઇન વસ્તુ તો એ જ છે. અને આના કારણે હવે જો અહીંયા શું આપેલું છે, ઇટ વોઝ ઇનેક્ટેડ ટુ પ્રમોટ, એટલે આ સુધારો પહેલાં તો 103 નંબરનો સુધારો એટલા માટે કરવામાં આવ્યો હતો કે સરકારને એવું લાગતું હતું કે એસસી એસટી ઓબીસી આ બધા લોકોને તો સમજી ગયા કે અનામત મળે છે, આ બધી વસ્તુ તો ઓકે. પરંતુ એની સિવાય પણ બીજા પણ ઘણા બધા એવા પછાત, આર્થિક સામાજિક રીતે, આર્થિક એટલે પૈસાના કારણે ઘણા બધા લોકો પછાત છે, અને સામાજિક એવા પણ ઘણા બધા લોકો છે કે જેમની પાસે પૈસા અથવા ન હોવાથી બીજા અન્ય કારણોસર સમાજની અંદર એમનું સ્થાન થોડું નીચું છે, એમને ગલત નજરથી, એમને હલકી નજરથી, નીચી નજરથી જોવામાં આવે છે. તો એમની માટે કોની માટે, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ માટે અલગથી 10% અનામત આપવાની જોગવાઈ કરવામાં, સરકારે એવો તર્ક આપેલો હતો. એસસી બીસી એટલે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. બંધારણની અંદર, મૂળ બંધારણની અંદર માત્ર એસસી અને એસટી બે માટે જ મૂળ બંધારણમાં એસસી અને એસટી માત્ર બે જાતિ માટે જ તે અનામતની જોગવાઈ હતી. પછી આગળ જતાં મંડળ કમિશનની સિફારિશથી ઓબીસીને અનામત આપવામાં આવેલી, અને પછી હવે અત્યારે તો આ ઈબીસીને પણ આપી દીધી, અને અત્યારે તો હવે ધીમે ધીમે જોઈએ તો બધા જ લોકો અનામતની માંગણી કરતા હોય છે બરાબર. હવે જો બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આ શિક્ષણ અને એમ્પ્લોયમેન્ટ, શિક્ષણ અને રોજગારી એ કયા લિસ્ટમાં આવે છે. તમને ખ્યાલ હશે કે આપણું જે 7th શિડ્યુલ, 7મી અનુસૂચિ જે છે, બંધારણની 7મી અનુસૂચિ, એની અંદર 3 અલગ અલગ લિસ્ટ આપેલા છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી અને શિક્ષણ એ બંને સમવર્તી યાદીમાં આવે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય કોનકરન્ટ લિસ્ટ બરાબર. કોનકરન્ટ લિસ્ટ એ ખબર હોવી જોઈએ, કોનકરન્ટ લિસ્ટમાં આવ્યું છે જો અહીંયા લખેલું, એનો મતલબ કે રાજ્ય અને કેન્દ્ર બંને એની ઉપર કાયદો બનાવી શકે છે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ બ્રુ કમ્યુનિટી વિશે છે. બ્રુ કમ્યુનિટી વિશે આપણે ઘણી બધી વાર ચર્ચા કરવામાં આવેલી છે. જો બ્રુ રિજેક્ટ રીસેટલમેન્ટ સાઇટ ઓફર, બ્રુ લોકો જે છે, બ્રુ પ્રજાતિ, પહેલા તો એ ખબર હોય છે કે બ્રુ ક્યાંના છે. તો બ્રુ શબ્દ, બ્રુ માટે તમે યાદ રાખી લો મિત્ર, એટલે કે બ્રુ લોકો જે છે, બ્રુ પ્રજાતિ એ મિઝોરમના મૂળ રહેવાસી છે. પરંતુ મિઝોરમ ઉપર એમનું શોષણ થતું હતું અને અહીંયા એમનું દમન કરવામાં આવ્યું, એટલે એઓ ભાગી અને ક્યાં આવી ગયા, ત્રય એટલે કે ત્રિપુરા, એટલે કે મિઝોરમથી ત્રિપુરા આવી ગયેલા છે. તો ઘણા લાંબા સમયથી એવી માંગ ચાલી રહેલી છે કે આ બંનેને ક્યાંક રીસેટલમેન્ટ, આમને ક્યાંક યોગ્ય સેટલ કરી દેવામાં આવે. હવે જો મિત્ર બરાબર, તો મિઝોરમમાંથી ત્રિપુરામાં આવી ગયા, તો ત્રિપુરાના લોકો જે છે એ બ્રુનો વિરોધ કરે છે. કેમ? કારણ કે ત્રિપુરા જે છે એ પણ એક નાનું રાજ્ય છે, તો એના જે રિસોર્સિસ, એના જે કુદરતી સંસાધનો હોય એ લિમિટેડ હોય, એ પૂરતા હોય, કંઈ અનલિમિટેડ નથી. તો હવે અન્ય લોકો પણ, મિઝોરમના પણ અમુક બ્રુ લોકો અહીંયા આવી જાય, તો એ લોકો પણ આ બધા રિસોર્સિસનો એનો ઉપયોગ કરશે. તો એના કારણે શું, ત્રિપુરાના જે લોકલ લોકો હશે એને જોબ મળશે નહીં, એને બીજું કંઈક, ઘણી બધી જગ્યાએ એમની સાથે એક રીતે ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ થશે, એટલે એની માટે આ બધા વિરોધ કરે છે. થોડા સમય પહેલાં બ્રુ લોકો, બ્રુ જનજાતિ, પછી ભારત સરકાર, મિઝોરમની સરકાર અને ત્રિપુરાની સરકાર, આ બધા વચ્ચે એક એગ્રીમેન્ટ થયેલો હતો, જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું કે બ્રુ લોકો જે છે, બ્રુ જનજાતિ, એને ત્રિપુરામાં રહેવું હોય તો અહીંયા રહી શકે અને મિઝોરમમાં રહેવું હોય તો અહીંયા રહી શકે બરાબર, જ્યાં રહેવું ત્યાં રહી શકે. પરંતુ હજી એનું કંઈ એટલું બધું વ્યવસ્થિત થયેલું નથી, અને અત્યારે એની માટે અલગ અલગ, અત્યારે તો આ બધા રિલીફ કેમ્પની અંદર રહે છે બરાબર, સરકાર દ્વારા જે રિલીફ કેમ્પ બનાવેલો એની અંદર રહે છે, હજી આમનું કંઈ ઠેકાણું પડેલું નથી. અને અત્યારે એમને જે રીસેટલમેન્ટ માટેની સાઇટ ઓફર આપેલી છે તો એને બ્રુ લોકોએ અત્યારે રિજેક્ટ કરી દીધી છે, એટલે કે એને અત્યારે ના પાડી દીધી છે. જોઈ આપેલું છે, એગ્રીમેન્ટ વોઝ સાઇન્ડ બરાબર, બ્રુના લીડર અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ત્રિપુરા અને મિઝોરમ આ બધા વચ્ચે એક એગ્રીમેન્ટ થયેલો હતો. તો પ્રશ્ન પૂછાઈ જાય તો લખવાનું છે કે 3 જણા વચ્ચે થયો હતો, કયા બ્રુનો જે લીડર હતા એ ભારત સરકાર, ત્રિપુરા અને મિઝોરમ, સોરી ટોટલ 4 વ્યક્તિઓ વચ્ચે થયેલો હતો બરાબર, જેની અંદર એમને કીધેલું હતું કે એમની મરજી પ્રમાણે તેઓ ત્રિપુરા, મિઝોરમ જ્યાં રહેવું અહીંયા રહી શકે. બ્રુ લોકો જે છે અત્યારે ક્યાં રિલીફ કેમ્પની અંદર રહે છે, ત્રિપુરાની અંદર. ત્રિપુરા વિલ બી સેટલ્ડ ઇન ધ સ્ટેટ બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો બ્રુ લોકો જે છે એ 2009 થી એમનું
રિપેટ્રિએશન કરવામાં આવે છે. રિપેટ્રિએશનનો મતલબ શું થાય? રિપેટ્રિએશનનો મતલબ થાય પુનઃવસન. પુનઃવસન તો તમે આપણે સમજેલું હતું કે મિત્ર મિઝોરમથી ત્રિપુરામાં આવેલા હતા. મિઝોરમથી ત્રિપુરામાં તો અત્યારે 2009 એમનું રિપેટ્રિએશન શરૂ કરેલું છે, એટલે કે ત્રિપુરાથી પાછા એમને મિઝોરમ લઈ જવાની તૈયારી કરવામાં આવી છે. પરંતુ હવે બ્રુ લોકો જે છે એ મિઝોરમમાં જવાની ના પડે છે. કેમ ના પડે છે? કારણ કે એમને હજી પણ એવો ડર છે કે મિઝોરમની અંદર એમની ઉપર ફરીથી વળી પાછા અત્યાચારો અને એમનું શોષણની આ બધી વસ્તુ થશે, એટલે એના માટે ના પાડે છે. બરાબર, સરકારે તો અત્યારે કોશિશ કરેલી છે. આ આપણે મેપની અંદર પણ જોઈ લઈએ, આ આખે આખો ભારતનો મેપ છે, ઇન્ડિયાનો મેપ. બરાબર, અહીંયા તમે ગુજરાત જોઈ શકો છો અને આ આખે આખું નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વ અથવા તો સેવન સિસ્ટરના રાજ્યો છે, સાત બહેનો તરીકે ઓળખાય છે. તો અહીંયા જો આ મિઝોરમ છે અને આ મણિપુર અને આ ત્રિપુરા. આજે મિઝોરમના આ જે જિલ્લા જે છે, આ જિલ્લા અહીંયાથી અહીંયા એમને સ્થળાંતર કરેલું છે. બરાબર, આ જગ્યાએથી સ્થળાંતર કરેલું છે. તો એ બધી વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો. બીજો પણ એક મહત્વનો મેપ જે છે એ જોઈ લઈએ ભારતનો. તો જો અહીંયા મિઝોરમ અને ત્રિપુરા બંને એકબીજાની બાજુમાં જ બતાવે છે. તો મિઝોરમ અહીંયા પહેલાં રહેતા હતા, અહીંથી જઈ અને અહીંયા પહોંચી ગયા. બરાબર, મિઝોરમથી ત્રિપુરા, એ તમને ખબર હોવી જોઈએ. હવે સેન્ટર જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા અમુક એવી યોજનાઓ પણ આમના રિસેટલમેન્ટ માટે અમુક યોજના પણ ચલાવવામાં આવે છે અને ઇમ્પ્લિમેન્ટેશન એના અમલીકરણ માટે અને સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવે છે. હવે આની માટે કેન્દ્ર સરકાર દ્વારા 600 કરોડનું ફંડ પણ આપવામાં આવેલું છે કે જેના કારણે બ્રુ લોકોને કંઈ વાંધો પડે નહીં. અને એમના ભારતના બંધારણની અંદર કીધેલું છે કે બધા જ લોકોનું ધ્યાન રાખવાનું છે. તો સરકારે અત્યારે 600 કરોડની ગ્રાન્ટ પણ આપેલી છે બ્રુ લોકોના પ્રોસેસ ઇન્કલુડિંગ બેનિફિટને આ બધા માટે. હવે બ્રુને કઈ જગ્યાએ રિસેટલમેન્ટ કરવામાં આવશે? તો 162 એકર જેટલી જમીન જે છે એ ત્રિપુરાની અંદર ગોતવામાં આવેલી છે અને ત્યાં એમને રિસેટલમેન્ટ કરવાની વાત ચલાવવામાં આવી છે. પરંતુ અહીંયા મહત્વની વસ્તુ એ છે કે ત્રિપુરા જે છે એ એકદમ નાનું રાજ્ય છે, એ એકદમ નાનું રાજ્ય છે. તો અહીંયા આટલી 162 એકરની જમીન આપવી એ ત્રિપુરાને પોહાય એવું નથી. બરાબર, બીજું તો એની માટે કદાચ બીજી તો પણ તેમ છતાં પણ જમીન આપવી હોય તો બીજું એક એ વસ્તુ થઈ શકે કે ત્યાં જે જંગલ હોય એ ફોરેસ્ટનો નાશ કરી, જંગલનો નાશ કરી, ત્યાં નાશ કરી, ત્યાં વૃક્ષો કાપી અને ત્યાં આજે બ્રુ લોકો જે છે એમને વસાવી શકાય છે. પરંતુ એની માટે જો જંગલનો ને એ બધાને કાપીને એનો નાશ કરવો હોય તો પહેલાં હ્યુમન સેટલમેન્ટ માટે યુનિયન મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એની આપણે પહેલાં પર્યાવરણ મંત્રાલય જે છે એની પહેલાં મંજૂરી લેવી પડશે જો જંગલ કાપવા હશે તો. એટલે હજી આ મુદ્દો સળગતો છે અને ચર્ચામાં છે, હજી ઘણો બધો ચર્ચામાં જાય છે. બ્રુનું બીજું નામ શું છે? રિયાંગ. બરાબર, પરીક્ષામાં પૂછાઈ જાય તો રિયાંગ અને બ્રુ બંને એક જ છે. આ કેવા છે? ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી છે. નોર્થ ઇસ્ટની અંદર જોવા મળે છે, સેવન સિસ્ટરની અંદર જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને ત્રિપુરા, મિઝોરમ એન્ડ આસામ આની અંદર જોવા મળે છે. જો સ્ટેટમેન્ટ વિધાનવાળા વાક્યમાં અતિશયોક્તિ આપી દે કે આજે બ્રુ લોકો જે છે એ માત્ર મિઝોરમ અને ત્રિપુરામાં જોવા મળે છે માત્ર, તો ખોટું વાક્ય પડી જશે. કારણ કે માત્ર ત્યાં જ જોવા મળતા, આસામમાં પણ જોવા મળે છે. બરાબર, બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ત્રિપુરાની અંદર તો આજે બ્રુ લોકો જે છે એને પીવીટીજીસનો દરજ્જો આપેલો છે. પીવીટીજીસ એટલે હવે ખબર પડી જવી જોઈએ, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ. આના વિશે મેં એક અલગથી તો નહીં પરંતુ કાલે જે વિડીયો બનાવેલો હતો થાય હિન્દુનો, એની અંદર પીવીટીજીસ વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે કે એ અતિ પછાત જાતિઓ છે. ભારતની અંદર ટોટલ 75 છે. સૌ પ્રથમ કયું કમિશન હતું, એને કઈ કઈ જાણકારી આપેલી હતી, એ બધું તમે એ વિડીયો જોઈ લેજો, એમાં બધું ડિટેલમાં સમજાવેલું છે. હવે આ બ્રુ મુદ્દો જે છે ને એ ઓક્ટોબર 1997 જે છે ત્યારથી સળગતો શરૂ થયો હતો. ઓક્ટોબર 1997 ત્યારે શું થયું હતું કે 37,000 જેટલા બ્રુ લોકો એ મિઝોરમથી ભાગી અને ત્રિપુરા જતા રહ્યા. મિઝોરમથી ક્યાં જતા રહ્યા? ત્રિપુરા. અને ત્યાં એમને રિલીફ કેમ્પની અંદર રાખવામાં આવેલા. પછી આગળ જતાં શું થયું? આગળ જતાં 9 અલગ અલગ ચરણની અંદર 9 ફેઝની અંદર 5,000 જેટલા બ્રુ લોકો જે છે એને પાછા લાવવામાં આવેલા, એમને રિપેટ્રિએશન કરવામાં, એટલે કે પુનઃવસન લાવવામાં આવેલું. મિઝોરમમાંથી ત્રિપુરા ગયા હતા તો પાછા ત્રિપુરામાંથી મિઝોરમમાં મોકલી દીધા 5,000ને. તો 37,000માંથી 5,000 જતા રહ્યા તો હવે બચ્યા કેટલા? 32,000. તો આજે 32,000 જે છે એ તો હજી ત્યાં ત્યાં છે ત્રિપુરાની અંદર. એ અત્યારે એક રીતે ત્રિપુરામાં સેટલ થઈ ગયા છે અથવા તો ત્રિપુરાના 6 જેટલા રિલીફ કેમ્પની અંદર રહે છે. અને ત્યાં એમને રિલીફ પેકેજ પણ આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા, જ્યાં એમને રોજનું 600 ગ્રામ જેટલા જે રાઈસ એટલે કે ચોખા આપવામાં આવે છે એડલ્ટ બ્રુ માઇગ્રન્ટને, અને 300 ગ્રામ જેટલા ચોખા જે છે એ માઇનોર જે નાના બાળકો હોય એને આપવામાં આવે છે. એક રીતે એમનું જીવન તો અત્યારે સારું નથી. બ્રુ લોકો વિશે બીજી વાત કરીએ તો એઓ જનરલી ઝૂંપડામાં રહેતા હોય છે અને ઝૂમ કલ્ટિવેશન કરતા હોય છે. ઝૂમ કલ્ટિવેશન એટલે શું? સ્લેશ એન્ડ બર્ન કલ્ટિવેશન, એટલે કે આ એક પ્રકારનો ખેતીનો પ્રકાર છે ઝૂમ કલ્ટિવેશન, ઝૂમ ખેતી. એના અંદર કેવું હોય કે પહેલાં આ લોકો જે છે એ કોઈ એક જંગલ ગોતે અને એ જંગલની અંદર શું હોય, એ જંગલ ફટાફટ કાપી નાખે, આખે આખું જંગલ કાપી નાખે. હવે એ આખું જંગલ કાપી નાખે, ત્યાં વૃક્ષો કાપી નાખે, એટલે એ સપાટે જમીન થઈ જાય. તો અહીંયા ખેતી કરવાનું કાર્ય કરે, એક વાર ખેતી કરી નાખે, એક બે વાર ખેતી કરે, પછી અહીંથી નીકળી જાય, આ બધું સળગાઈ દઈને અહીંથી નીકળી જાય અને બીજી તરફ હેલે જાય. અને બીજું જંગલ જે હોય, બીજું જંગલ એ કાપવાનું ને એ બધું કાર્ય કરે અને અહીંયા ખેતી કરે. આવી રીતે
જંગલ કાપે, જમીન સપાટ બનાવે અને ખેતી કરે. તો પહેલા તો આ બધી વસ્તુ ચાલતી હતી. કેમ? કારણ કે પહેલા કેવું થતું હતું કે જંગલ ઘણા બધા હતા, તો પહેલું જંગલ કાપ્યું, બીજું જંગલ, ત્રીજું જંગલ, આવી રીતે પાંચ છ જેવા જંગલ કાપે અને પછી ફરીથી જ્યારે એ પાછા પહેલા જંગલમાં આવે તો પહેલું જંગલ ફરીથી ઘણું ડેન્સ થઈ ગયું, અહીંયા ફરીથી બધા વૃક્ષોની બધું ઉગી ગયું. પરંતુ અત્યારે એવું થતું નથી. એટલે ઝૂમ કલ્ટિવેશન વિશે તમારે યાદ રાખવાનું છે. ઝૂમ કલ્ટિવેશનના કારણે એક રીતે જંગલોનો નાશ પણ થાય છે, એ પણ તમારે યાદ રાખવાનું. મેકશિફ્ટ બેમ્બુના, બેમ્બુની ઝૂંપડી, હટ્સ એટલે ઝૂંપડી, બેમ્બુની ઝૂંપડીમાં બનાવી અને એમાં રહે છે. કોણ? બ્રુ લોકોની વાત કરવામાં આવે છે. અને એમની માટે એટલો કોઈ પાવર કે એવું કંઈ છે નહીં. ડ્રિંકિંગ વોટર અને પ્રોપર હેલ્થ ચેકઅપને એવું કંઈ પણ એમનું હોતું નથી. સ્કૂલની ફેસિલિટી પણ હોતી નથી, તો એક ખરાબ વસ્તુ કહેવાય. ત્રિપુરા અને મિઝોરમ અહીંયા તમે જોઈ શકો છો. ત્રિપુરા જે છે એનું કેપિટલ ખબર હોવી જોઈએ, અગરતલા છે. જો અહીંયા ભારતનો મેપ પણ જોઈ શકો છો, ભારતના મેપની અંદર આ આખી જગ્યાની, આ આખું જગ્યા તમને ખબર હોય જોઈએ. હવે જો ફરીથી આ બીજો મહત્વનો મેપ જોઈ લઈએ, નોર્થ ઇસ્ટના બધા જે રાજ્ય જે છે, સાતે સાત રાજ્ય, એ તમને ખબર હોવી જોઈએ. સાતે સાત રાજ્ય તમને ખબર હોય. આ યાદ રાખવાની, મેં તમને આની પહેલાં પણ એક ટ્રીક કીધી હતી, ફરીથી એકવાર આ ટ્રીક કહી દઉં છું. જો આમાં તમારે કરવાનું શું કે સૌથી પહેલાં ઉપર કયું કરી નાખવાનું? અરુણાચલ પ્રદેશ. શું ઉપર સૌથી પહેલાં કયું છે? અરુણાચલ પ્રદેશ. અને પછી એક યાદ રાખી લેવાનો શબ્દ, ના મમ્મી, ના મમ્મી, મમ્મીને ના પાડવાની, બરાબર, મમ્મીને ના પાડી દેવાની. તો ના મમ્મી એટલે નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. અને આ બાજુ ત્રણ રાજ્ય, જો એક વસ્તુ સમજો, સૌથી ઉપર કયું છે? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશની આ બાજુ ત્રણ રાજ્ય છે અને આ બાજુ ત્રણ રાજ્ય છે. તો આ બાજુના ત્રણ રાજ્ય જે છે એ કયા છે? ના મમ્મી એટલે કે નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. અને આ બાજુના જે ત્રણ રાજ્ય જે છે એ કયા છે? અરુણાચલ પ્રદેશ, સોરી, અસમ, મેઘાલય અને ત્રિપુરા. અસમ, મેઘાલય અને ત્રિપુરા, આવી રીતે. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો, ના મમ્મી અને અમે મિત્ર. આની માટેની મેં એક તમને સ્ટોરી પણ કીધેલી હતી, પરંતુ હવે એ સ્ટોરી અત્યારે બીજી વાર હું નહીં કહું, આગળ બીજો આર્ટિકલ ચર્ચા કરી. તો એમનેસ્ટી ઇન્ટરનેશનલ, NHRC, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, આ બધા લોકોએ જમ્મુ કાશ્મીરની અંદર ઓફિસને એ બધું ખુલ્લું થાય એની માટેની પરવાનગી માંગેલી છે, અથવા એની માટે વિરોધ કરેલો છે, એવું કહે છે. અને 4G ઇન્ટરનેટ જે છે એ પણ જમ્મુ કાશ્મીરમાં ચાલુ કરવાની વાત કરવામાં આવેલી છે. આ બધા એવી માંગણી કરે છે એમનેસ્ટી ઇન્ટરનેશનલ, NHRC, હ્યુમન રાઇટ કમિશનની. અને જમ્મુ કાશ્મીરની સાથે તે એક બીજો પણ મુદ્દો જોડાયેલો છે કે ચાઇના દ્વારા હવે ખુલ્લેઆમ ભારતે જે જમ્મુ કાશ્મીરમાંથી જે 370 નંબરની કલમ કાઢવામાં આવેલી હતી, તો એનો ચાઇના દ્વારા વિરોધ કરવામાં આવેલો છે. અને એ એવું કહે છે કે ભારતે આ 370 નંબરની કલમ કાઢી નાખેલી તો એ એક રીતે ઇલીગલ છે, ગેરકાયદેસર છે અને ઇનવેલિડ છે, એટલે કે એ વ્યવસ્થિત છે. અને ચાઇનાએ એક રીતે ભારતનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. તો આપણને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ, ઇતિહાસ આનો ખબર હોવી જોઈએ. જો અહીંયા જમ્મુ કાશ્મીર તમે જોઈ શકો છો, 370 નંબરની કલમ કાઢી નાખી, એના કારણે જમ્મુ કાશ્મીર જે રાજ્ય સ્ટેટ હતું એનું બાયફર્ગેશન થઈ ગયું અને બે એક રાજ્યમાંથી બે અલગ અલગ યુટી, યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા. રાજ્ય નીકળી ગયું, કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા. હવે એનો કોઈ પણ, પહેલાં કેવું હતું કે જમ્મુ કાશ્મીરની અંદર એક અલગ જ બંધારણ હતું, એ હવે નીકળી ગયું. અલગ જ રાષ્ટ્રધ્વજ હતો, એ પણ નીકળી ગયું. હવે ભારતનું બંધારણ, ભારતનો રાષ્ટ્રધ્વજ જે છે એ જ એની અંદર લાગશે. પહેલાં જે જમ્મુ કાશ્મીરની વિધાનસભા હતી, વિધાનસભા એનો કાર્યકાળ જે છે એ 6 વર્ષનો હતો, પણ એ બધું પણ હવે નીકળી ગયું, કારણ કે હવે તો અહીંયા ડાયરેક્ટ કેન્દ્રનું જ શાસન ચાલે છે. બીજું, જમ્મુ કાશ્મીરની અંદર પહેલાં વિધાન પરિષદ પણ હતી, વિધાન પરિષદ, તો એ પણ હવે અહીંયાથી નીકળી ગઈ, કારણ કે વિધાનસભા જ નીકળી ગઈ તો આખું વિધાન પરિષદ પણ નીકળી જાય. તો પહેલાં અહીંયા ઇન્ડિયન પિનલ કોડ, IPC જે છે એ નહોતું લાગતું, એની બદલે લાગતું હતું રણબીર પિનલ કોડ, એ પણ બધું હવે નીકળી ગયું, બરાબર. RTE, રાઇટ ટુ એજ્યુકેશન, એ બધું નહોતું લાગતું. 356 નંબરની કલમ પ્રમાણે ત્યાં પહેલાં રાષ્ટ્રપતિ શાસન નહોતું લાગતું, ત્યાં પહેલાં ગવર્નર શાસન લાગતું હતું, ગવર્નર રૂલ, બરાબર. તો એ બધું પણ હવે નીકળી ગયું છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોય છે. 35A નંબરની કલમ પણ કાઢી નાખવામાં આવી છે. 35A નંબરની કલમ શું કહેતી હતી? એ એવું કહેવા માંગતી હતી કે જમ્મુ કાશ્મીરની અંદર, જમ્મુ કાશ્મીરમાં લોકલ લોકો જે છે એ જ્યાં પ્રોપર્ટી એટલે કે મિલકત ખરીદી શકે, બીજા કોઈ ખરીદી શકે નહીં. તો આ જો બધી વસ્તુ અહીંયા લખેલી છે, બાયફર્કેટેડ ઇન્ટુ ટુ યુનિયન ટેરિટરી લાઇક સેપરેટ કોન્સ્ટિટ્યુશનલ સેપરેટ ફ્લેગને, 370 અને 35A નંબરની કલમ પણ ખબર હોય છે, ત્યાં કોઈ બીજા વ્યક્તિ જમીન, લેન્ડ પરચેસ એટલે કે ખરીદી શકે નહીં, એ ખબર હોય છે, બરાબર. અને અત્યારે જ્યારે એનું બાયફર્ગેશન કરવામાં આવેલું અને એને કાઢી નાખવામાં આવેલું રાજ્ય તરીકે, તો એવું પણ કીધું હતું કે બંને રાજ્યના, બંને યુનિયન ટેરિટરી, બંને કેન્દ્ર શાસિત પ્રદેશના અલગ અલગ લેફ્ટનન્ટ ગવર્નર હશે, બરાબર. બંનેમાં લેફ્ટનન્ટ ગવર્નર લગાવવામાં આવેલા છે. જો પહેલાં અને અત્યારે કેવા કેવા ફેરફાર થયા હતા એ આપણે જોઈ લઈએ ફરીથી એકવાર ક્વિક. પહેલાં એને સ્પેશિયલ સ્ટેટસ આપેલું હતું, જો કે આમાં આ બધી આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. આ પહેલાં જે છે એ જમ્મુ કાશ્મીરની અંદર RTI નથી માંગી શકાતી, પરંતુ હવે એ પણ RTIના દાયરાની અંદર આવી જાય છે, બરાબર. હવે તો ભારતનું બંધારણ ત્યાં લાગુ પડે છે. અને હવે પહેલાં કેવું હતું કે ત્યાંનો કોન્સ્ટિટ્યુશનલ હેડ જે છે એ ગવર્નર હતો. કદાચ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તો પહેલાં ગવર્નર શાસન લગાવવું પડતું હતું, પરંતુ એવું બધું હવે નીકળી ગયું છે. હવે એ ડાયરેક્ટલી લેફ્ટનન્ટ ગવર્નરના અંતર્ગત આવી ગયેલું છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો એક દુઃખદ ન્યૂઝ છે, એક રીતે દુઃખદ ન્યૂઝ કહી શકાય. કેમ? કારણ કે લેબેનોનની અંદર બ્લાસ્ટ થયો હતો અને ઘણા બધા લોકોની જાનહાનિ થઈ ગઈ છે. લેબેનોનના બૈરૂટ નામની જગ્યાએ, બૈરૂટ જે છે એ એની પાટનગર પણ છે, એનું કેપિટલ પણ છે, એ ખબર હોય છે. અને
લેબેનોનની કરન્સી કઈ છે? લેબેનોનની કરન્સી છે લેબેનીઝ પાઉન્ડ બરાબર. તો ઘણો બધો બોમ્બ લસાઈ ગયો અને ઘણું તબાહી સર્જી નાખી છે. એ તબાહી જોતા પહેલાં તમે આ એક મેપ, આ એક ફોટો જુઓ. જો કેવું હતું કે આજે લેબેનોન નામની જગ્યા હતી, ત્યાં એક પોર્ટ હતું, બંદર હતું, તો બંદર ઉપરથી આ બોમ્બ બ્લાસ્ટ વિસ્ફોટક એક્સપ્લોઝિવ થયેલું છે. શા માટે થયેલું છે એ પણ આપણે જોઈએ. તો પહેલાં જો આવી રીતે પોર્ટ, ખૂબ જ સુંદર રીતનું બિલ્ડિંગ હતી, પોર્ટ એટલે કે બંદર બનેલું હતું, અને અત્યારે જો અત્યારે બધું તે તહેશ નહેશ, એકદમ નાશ, વિનાશ થઈ ગયેલો છે. તો આપણે શા માટે મહત્વનું છે, શું મહત્વનું છે એ બધી વસ્તુ જોઈએ. જો આપણે મેપની અંદર જોઈ લઈએ ભારતની સરખામણીમાં, તો અહીંયા ભારત છે. તો ભારતથી અહીંયા આવી રીતે આમ સીધા જ આવી તો પાકિસ્તાનને, અફઘાનિસ્તાનને, ઈરાનને, ઈરાકને, સીરિયા, અને પછી આ જે રેડ માર્ક રહ્યું ત્યાં આવે શું? ત્યાં આવે લેબેનોન. લેબેનોનની બાજુમાં આ કયો સમુદ્ર છે એ ખબર પડી જવી જોઈએ. એ છે મેડિટેરિયન સી, જેને ગુજરાતીમાં કહેવાય ભૂમધ્ય સાગર. ભૂમધ્ય સાગર ભારતથી કઈ બાજુ છે? લેબેનોન. ભારતથી લેબેનોન છે પશ્ચિમ બાજુ, બરાબર. ગુજરાતથી આ બાજુથી જવાય તો એ તમને ખબર હોય જોઈએ આ લેબેનોન છે. અહીંયા થોડુંક ઝૂમ કરીને લેબેનોને જોઈએ તો લેબેનોનની બાજુમાં સીરિયા છે, અને આ આખે આખું જે છે એ મેડિટેરિયન સી છે. મેડિટેરિયન સી એટલે કે ભૂમધ્ય સાગર. આ સાયપ્રસ નામનો દેશ છે, સાયપ્રસ નામનો દેશ છે, અથવા તો ટાપુ પણ કહી શકાય કેમ, અથવા તો આઇલેન્ડ પણ કહી શકાય, અથવા દ્વીપ પણ કહી શકાય કેમ, કારણ કે એની ચારેય બાજુ પાણી છે. જો અહીંયા દેખાય છે ચારેય બાજુ પાણી છે. તો એવો પ્રશ્ન પૂછે છે કે નીચેનામાંથી કયો ટાપુ મેડિટેરિયન સી ભૂમધ્ય સાગરની અંદર છે? તો તે સાયપ્રસ. સાયપ્રસ આખે આખું કોની અંદર છે? મેડિટેરિયન સી ભૂમધ્ય સાગરની અંદર, બરાબર. જો અહીંયા પણ આ મેપની અંદર બતાવે છે આ સાયપ્રસ અને આ મેડિટેરિયન સી, અને આ બ્લાસ્ટ થઈ ગયો છે બેરૂટ નામની જગ્યાએ. બેરૂટ નામની જગ્યા જે છે એ લેબેનોનની શું છે? પાટનગર છે. એ પણ તમને ખબર હોવી જોઈએ. 2750 ટન જેટલું એમોનિયમ નાઇટ્રેટ જે છે એ ઘણા વર્ષોથી ત્યાં પડેલું હતું. મેં તમને કીધું કે આ બંદર હતું, એ એક પોર્ટ હતું જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયેલો, ત્યાં પોર્ટ હતું. તો ત્યાં ઘણા લાંબા સમયથી, લગભગ છ વર્ષથી જે છે એ એમોનિયમ નાઇટ્રેટ ત્યાં પડેલું હતું. અને અત્યારે એની અંદર ઓટોમેટિક પ્રકારની કંઈક કેમિકલ રિએક્શન થયેલી, અને એના કારણે આ એમોનિયમ નાઇટ્રેટ જે છે એમાં વિસ્ફોટ થયેલો છે. તો આપણે એમોનિયમ નાઇટ્રેટ વિશે થોડું જાણીએ. એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ ફર્ટિલાઇઝર બનાવવામાં થાય છે, એટલે કે ખાતર બનાવવા માટે થાય છે, બરાબર. ડાયરેક્ટ એમસીક્યુમાં પ્રશ્ન પૂછે છે કે એમાં થાય તો ખાતર બનાવવામાં ઉપયોગ થાય. બીજો મહત્વનો ઉપયોગ થાય બોમ્બ બનાવવા માટે થાય છે, બરાબર. બોમ્બ બનાવવા માટે તમને પ્રશ્ન થાય કે બોમ્બ બનાવો એ સારી વસ્તુ કહેવાય કે ખરાબ વસ્તુ કહેવાય? તો એક રીતે સારી વસ્તુ પણ કહેવાય અને ખરાબ વસ્તુ પણ કહેવાય. ખરાબ કઈ રીતે કહેવાય તો તમે સમજી ગયા છો કે કદાચ ક્યાંક બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે અને ઘણા બધા લોકોની જાન હાની થઈ જાય તો ખરાબ. અને સારી કઈ રીતે? તો ઘણી બધી વાર આપણે કન્સ્ટ્રક્શનનું કાર્ય કરવું હોય. ફોર એક્ઝામ્પલ, માનો કે આપણે રોડ બનાવો છે, અને એ રોડ બનાવવાનો છે તો વચ્ચે પહાડ આવે છે, તો પહાડને તોડવા માટે આપણે માણસો લગાવી તો ઘણો ટાઈમ લાગે. પરંતુ એ પહાડને તોડવા માટે ડાયરેક્ટ આપણે એક્સપ્લોઝિવ બોમ્બનો ઉપયોગ કરી નાખી તો ડાયરેક્ટ આખે આખો પહાડ નીકળી જાય છે. તો અહીંયા એક રીતે એ સારી પણ વસ્તુ કહી શકાય કે કન્સ્ટ્રક્શનના કાર્ય માટે આજે એક્સપ્લોઝિવ જે બોમ્બ જે છે એ સારું કહેવાય, અને એમોનિયમ નાઇટ્રેટ સારું કહેવાય. છ વર્ષથી આ જે એમોનિયમ નાઇટ્રેટ ત્યાં એમને પડેલું હતું, બરાબર. કેટલું? 2750 ટન જેટલું, કંઈ 1-2 કિલો હોય તો એમ જા. તો 3000 ટનની આજુબાજુમાં, જો 2000, અહીંયા હું રાઉન્ડ ફિગરમાં કહું છું, 3000 ટનની આજુબાજુમાં પડેલું હતું. અને એમાં કોઈ પણ પ્રકારના સેફ્ટી મેઝર પણ લીધેલા નહોતા, એના કારણે આ પ્રકારનું ડિઝાસ્ટર અથવા દુર્ઘટના થઈ છે. એટલે આના કારણે અમુક લોકોને હાઉસ અરેસ્ટ પણ કરી લીધેલા છે, એટલે કે કેદ પણ કરી લીધેલા છે. એમોનિયમ નાઇટ્રેટનું ફોર્મ્યુલા, અણુસૂત્ર તમને ખબર હોવી જોઈએ, NH4NO3. શું? NH4NO3. NH4 એટલે NH4નો મતલબ શું થાય? એમોનિયા. અને એમોનિયાની અંદર છે એટલે તો એમોનિયમ નાઇટ્રેટ, નાઇટ્રેટ એટલે NO3, એ આપેલું છે. ખતરનાક, ખૂબ જ ખતરનાક વસ્તુ છે. અને એની અંદર એમોનિયમ નાઇટ્રેટ અહીં આપેલું છે, સોડિયમ નાઇટ્રેટ, આ બધી વસ્તુ એના અધર કેમિકલ પણ છે. અહીંયા જો એનો ઉપયોગ એક્સપ્લોઝિવ, એક્સપ્લોઝિવનો મતલબ શું થાય? વિસ્ફોટક. એક્સપ્લોઝિવને ગુજરાતીમાં શું કહેવાય? વિસ્ફોટક, જેને એકદમ દેશી ભાષામાં કે બોમ્બ બનાવવામાં. અને એનો ઉપયોગ ઓક્સિડાઇઝર તરીકે પણ થાય છે. તો આ ખબર હોવી જોઈએ. પરીક્ષામાં કદાચ એવું ન પણ પૂછે કે લેબેનોન ક્યાં છે કે બોમ્બ બ્લાસ્ટ ક્યાં થયો, તો પરંતુ ડાયરેક્ટ આનું પૂછી લે એમોનિયમ નાઇટ્રેટનું, કારણ કે અત્યારે ચર્ચામાં છે. એટલે અહીંયા પણ જો તમે આ મેપ જોઈ શકો છો, મેપની અંદર બધું આપેલું છે. લેબેનોનનું મેં કીધું હતું કે એની કરન્સી છે લેબેનીઝ પાઉન્ડ. અને બેરૂટ જે છે, બેરૂટ નામની જગ્યા કે જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયેલો, એ જ એનું કેપિટલ છે અને સૌથી મોટું સિટી, સૌથી મોટું શહેર પણ છે લેબેનોનની, ખબર હોય છે. જો લેબેનોન માટે મેં આની પહેલાં પણ એક વિડીયો બનાવેલો હતો, એ કોના વિશે હતો એ હું તમને કીધું. હિઝબુલ્લા નામનું આતંકવાદી સંગઠન કહ્યું. હિઝબુલ્લા ત્યાં શું હતું? હિઝબુલ્લા નામના આતંકવાદી સંગઠનની અંદર એ જે છે એ લેબેનોનની અંદર વર્ક કરે છે. અને લેબેનોન અને ઇઝરાયલ અને આ હિઝબુલ્લા નામનું આતંકવાદી સંગઠન, ત્રણેયને એકબીજા સાથે ભળતું નથી, એ બધી વસ્તુ મેં એમાં ડિટેલમાં સમજાવેલી છે. એનું થંબનેલ પણ તમે અહીંયા જોઈ શકો છો. જો આ વિડીયો મેં બનાવેલો છે, જેમાં જર્મનીનો હિઝબુલ્લા પર પ્રતિબંધ અને જર્મની વિરુદ્ધ ઈરાન, આ બધી વસ્તુ મેં ડિટેલમાં સમજાવેલી છે. ઇન્ટરનેશનલ રિલેશનનો ખૂબ મહત્વનો ટોપિક આની અંદર મેં કવર કરેલો છે. આ વિડીયો તમે જોઈ શકો છો, જેમાં બધું ડિટેલમાં. એમોનિયમ નાઇટ્રેટની વાત કરીએ તો એ NH4NO3 છે. એ કેવો હોય છે? સફેદ કલરનો હોય છે, અને ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિકમય હોય છે. સ્ફટિક જેવો હોય છે, સ્ફટિકમય, જેની અંદર આમ ચોરસ ચોસલા પડતા હોય એને સ્ફટિકમય કહેવાય. અને કેમિકલ છે એક પ્રકારનું, અને સોલેબલ ઇન વોટર, પાણીમાં એ ઘૂલી મિલી શકે છે અથવા પાણીની અંદર એ દ્રાવ્ય થઈ જાય છે. હવે આનું મેન્યુફેક્ચરિંગ ઓફ કમર્શિયલ
જો મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે કમર્શિયલ એક્સપ્લોઝિવ માટે. કમર્શિયલ એક્સપ્લોઝિવ એટલે કે અમુક પ્રકારની માઇનિંગ માટે, અમુક જગ્યાએ ખાણ ખોદવાની હોય તો એમાં આનો ઉપયોગ કરે તો તાત્કાલિક ખાડો થઈ જાય. જેમ કે આપણે કોલસો લેવા માટે અથવા નેચરલ ગેસને આ બધું લેવા માટે ઊંડો ઊંડો ખાડા કરવાની જરૂર પડતી હોય, ખાણ ખોદવાની જરૂર પડે, તો અહીંયા આની જરૂર પડે છે. હવે ભારતની અંદર વાત કરીએ તો એમોનિયમ નાઇટ્રેટ જે છે એના અમુક રૂલ્સ છે. કેવા? 2012ની અંદર રૂલ લાવવામાં આવેલા હતા કે ધ એમોનિયમ નાઇટ્રેટ રૂલ્સ 2012. 2012ની અંદર ધ એમોનિયમ નાઇટ્રેટ રૂલ્સ, આ તમને ખબર હોય છે. અને ધ એક્સપ્લોઝિવ એક્ટ 1884 અંતર્ગત પણ એનું રેગ્યુલેશન કરવામાં આવ્યું છે. કારણ કે મેં તમને કીધું કે એમોનિયા એક રીતે વિસ્ફોટક છે, આના કારણે ઘણો મોટો વિનાશ સર્જી શકાય છે, તો એની ઉપર રેગ્યુલેશન એટલે કે એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. તો એનું નિયંત્રણ કરવા માટેના નિયમો છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. ભારતની અંદર ઘણા બધા જે ટેરર એટેક, આતંકવાદી હુમલા થયેલા છે, જેમ કે પુલવામા, વારાણસી, મેલગાંવ, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, આ બધા જે 26/11 જે હુમલો થયા હતા, તો એ બધાની અંદર આનો ઉપયોગ થયો હતો. કોનો ઉપયોગ થયેલો હતો તો એ તમને ખબર હોય તો, એક તો RDXનો ઉપયોગ થયો હતો અને આ બીજું એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હતો. એમોનિયમ નાઇટ્રેટ NH4NO3, તો એ સારી વસ્તુ કહેવાય નહીં. એટલે ભારતની અંદર એને હાઈલી રેગ્યુલેટ કરવામાં આવે છે, ખૂબ જ ઊંચા પ્રમાણમાં એને રેગ્યુલેટ કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝિવ જે છે એની અંદર પણ વપરાય છે. તો ઘણી બધી વાર એવું પણ બની શકે કે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગમાં વાપરવાના નામે લઈ જાય અને પછી એનો દુરુપયોગ કરવામાં આવે અને બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે, તો સારી વસ્તુ નથી. આનો ફર્ટિલાઇઝર મુખ્ય ઉપયોગ તમારે યાદ રાખવાનો છે, ખાતર બનાવવામાં, કોલ્ડ પેક્સ બનાવવામાં, અને સ્ટ્રોંગ પોસિબિલિટી ઓફ મિસયુઝ એટલે કે ગેરઉપયોગ થવાની શક્યતા રહેલી છે. ફર્ટિલાઇઝરમાં ઉપયોગ થાય છે એ તમે ખાસ યાદ રાખજો. હાઈલી રેગ્યુલેટેડ, જો મેં કીધું ઉચ્ચ પ્રમાણમાં ભારતમાં એને રેગ્યુલેટ કરવામાં આવે છે. એવું પણ કરવામાં આવે છે કે અમુક માત્રાથી વધારે આને સ્ટોર પણ કરી શકાતો નથી, અમુક માત્રા કરતાં વધારે સ્ટોર નથી કરી શકાતો. અને જો અમુક માત્રા કરતાં વધારે પોપ્યુલેટેડ એરિયા, ખૂબ જ ભીડભાડવાળા ગીચ વિસ્તારની અંદર, વધુ વસ્તી ધરાવતા એરિયાની અંદર આને સ્ટોરેજ કરવામાં આવે તો એ ભારતની અંદર ઇલીગલ, ગેરકાયદેસર છે. અને જો એવું કરવામાં આવે તો સજા પણ થઈ શકે છે. મેન્યુફેક્ચરિંગ કરવું, આનું જે ઉત્પાદન કરવું એની માટે ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સ, આની માટે એક સ્પેશિયલ લાઇસન્સ લેવું ખૂબ જ જરૂરી છે. કોના અંતર્ગત? ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1951 આ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત જો આનું ઉત્પાદન કરવું હોય, કોનું? એમોનિયમ નાઇટ્રેટનું, તો લાઇસન્સ લેવું ખાસ જરૂરી બની જાય છે. તો પહેલાં એ લેવું પડે, બરાબર. હવે તો એમોનિયમ નાઇટ્રેટ વિશે ખબર હોવી જોઈએ. બીજું, લેબેનોની બાજુમાં છે મેડિટેરિયનસી, તો મેડિટેરિયનસીની અંદર અમુક જે મોટા મોટા આઇલેન્ડ આવેલા છે એ તમને ખબર હોવી જોઈએ. ખાસ તો તમે સાયપ્રસનું નામ યાદ રાખજો, બરાબર. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે, સાયપ્રસ કયા ક્ષેત્રની અંદર, કયા સમુદ્રમાં આવેલો છે? મેડિટેરિયનસી. અને આ પ્રશ્ન UPSCની અંદર એકવાર પૂછાઈ પણ ગયેલો છે, બરાબર. સાયપ્રસ, ક્રેટે, રહોડેસ, એન્ડ્રોસ, સિલી, આ બધા આઇલેન્ડ અહીં આવેલા છે. ખાસ તો તમે સાયપ્રસનું નામ યાદ રાખજો, બરાબર. બીજી હવે મહત્વની ન્યૂઝ જોઈએ તો શેની વાત કરે છે? એવું અત્યારે જો હવે ઘણા બધા સમયથી તમને ખ્યાલ હશે કે GI ટેગ આપવામાં આવેલો છે. GI ટેગ ભારતની અંદર સૌ પ્રથમ GI ટેગ કોને મળેલો હતો? તો દાર્જિલિંગની ચાને મળેલો હતો. દાર્જિલિંગ જે છે એ એક રીતનું હિલ સ્ટેશન છે જે વેસ્ટ બેંગોલમાં આવેલું છે. તો અલગ અલગ પ્રોડક્ટને GI ટેગ આપવામાં આવતો હોય છે. તો બાસમતી રાઈસ અથવા બાસમતી ચોખા જે છે એને પણ ઘણા બધા રાજ્યને બાસમતી ચોખા માટેનો GI ટેગ મળેલો છે. પરંતુ હવે અત્યારે MP એટલે કે મધ્યપ્રદેશ જે છે, મધ્યપ્રદેશ એ પણ એવું કહે છે કે બાસમતી ચોખા માટે અમને પણ GI ટેગ આપો, અમને પણ GI ટેગ આપો. પરંતુ એને આપવામાં આવેલો નથી, તો આપણે જાણીશું શા માટે નથી આપવામાં આવેલો. અને આર્ટિકલમાં રાઇટર એવું કહે છે કે મધ્યપ્રદેશને બાસમતી માટે GI ટેગ ન આપવો જોઈએ, અને એને જો ન આપી તો તે ભારતના હિત માટે સારું છે, જો આપવામાં આવશે તો એ ભારતના હિત માટે ખરાબ છે. તો એવું તો શું લેવા કહે છે એ આપણે સમજવાની કોશિશ કરી. પંજાબના CM જે છે એણે પણ પ્રાઇમ મિનિસ્ટરને લેટર લખીને કીધું છે, પત્ર લખીને કીધું છે કે મધ્યપ્રદેશને આ રીતનો કોઈ GI ટેગ આપશો નહીં, બરાબર. તો આવો મુદ્દો શું છે એ બધી વસ્તુ સમજીએ. સૌથી પહેલાં તો પંજાબના આ CM કોણ છે? ચીફ મિનિસ્ટર અમરિંદરસિંહ. એમને લેટર લખીને વડાપ્રધાને કીધું કે આમને તમે આપતા નહીં. શું ન આપતા? GI ટેગ ન આપતા. પહેલાં તો મહત્વની વસ્તુ જોઈએ કે GI ટેગ જે છે બાસમતી રાઈસ, બાસમતી ચોખા માટે GI ટેગ કોને કોને આપવામાં આવેલો છે? તો એક તો પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, વેસ્ટર્ન ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીરના અમુક જિલ્લા જે છે એને, આટલા રાજ્યને આ બાસમતી ચોખા માટેનો GI ટેગ આપવામાં આવેલો છે. તમને પ્રશ્ન થાય કે આટલા બધાને એક હારે શું લેવા આપી દીધું? તો એની માટે તમે એક શબ્દ સમજો. કયો શબ્દ? એક મિનિટ, જો અહીં આપેલું છે એની માટે એક શબ્દ તમે યાદ રાખો. IGP જે બાસમતી રાઈસ, બાસમતી ચોખા માટે GI ટેગ કોને આપવાનો છે? IGP. IGP એટલે કે ઇન્ડો ગેંગેટિક પ્લેન એટલે કે ભારતની અંદર ગંગા નદીના જે મેદાનો છે, ગંગા નદીના મેદાનોમાં જ્યાં આ ચોખા ઉગાડવામાં આવે છે એને તે જ ખાલી આપવામાં આવે છે. એટલે તમે એક યાદ, કોઈ પણ લખવાનું આવે અથવા તો યાદ રાખી લો, IGP ઇન્ડો ગેંગેટિક પ્લેનની અંદર જેટલી પણ જગ્યાએ બાસમતી ચોખા ઉગતો હોય તો એને GI ટેગમાં સમાવેશ કરવામાં આવે છે, બીજાને નથી કરવામાં આવેલા. એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો આટલા જિલ્લાનો, પંજાબ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, વેસ્ટર્ન UP અને જમ્મુ કાશ્મીરના અમુક સિલેક્ટેડ એરિયા, બરાબર, સિલેક્ટેડ જિલ્લા. તો હવે તમે સમજી ગયા છો કે MP મધ્યપ્રદેશને શા માટે નથી આપવામાં આવતો. કારણ કે મધ્યપ્રદેશ જે છે એ મધ્યપ્રદેશના ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. મધ્યપ્રદેશની અંદર એક ઉચ્ચ પ્રદેશ આવેલો છે એનો ભાગ છે. એ ગંગાના જે મેદાન જે છે, ગંગા પ્લેન્સ એનો ભાગ નથી, બરાબર. ઇન્ડિયન
गंगा प्लेन्स आईजीपीनो भाग नहीं, एनो भाग हो तो एने आपी देत, एटले सारी वस्तु नहीं। भारत जे छे ए दर वर्षे 33,000 करोड़ना बासमती राइस जे छे बासमती चोखा एनु एक्सपोर्ट करे छे, एनी निकास करे छे, विदेश में वेचे छे, तो भारत माटे एक रीते सारी वस्तु कहे। हवे बासमती चोखा जे छे एनी घणी बधी खासियत छे। पहला तो एनी एरोमा एटले के एनी जे खुशबू एनी अंदरथी जे सुगंध आवे ए अद्भुत होय छे, बराबर, एकदम नेक्स्ट लेवलनी सुगंध होय छे। बीजू एनो जे दाणो होय छे ए एकदम लांबो होय छे, एनो दाणो एकदम लांबो होय छे अने फटाफट एनी सुगंध, एनी मुख्य खासियत तो शुं छे, एनी सुगंध एनी एरोमा जे छे ए खूब सुंदर होय छे, बराबर। तो ए बीजू હવે તમને ખ્યાલ આવે કે બીજો પ્રશ્ન એ થાય કે મધ્યપ્રદેશને જીઆઈ ટેગ આપવામાં વાંધો શું છે? તો પહેલો પ્રશ્ન, પહેલો વાંધો તો મેં તમને કીધું કે ખાલી આઈજીપી આટલાને જ આપવામાં આવે, ઇન્ડો ગેંગેટિક પ્લેનની અંદર ઉગતા હોય તો જ આપવામાં આવે અને મધ્યપ્રદેશ આઈજીપીનો ભાગ નથી। બીજો વાંધો એ છે કે જો ભારત જે છે એ બાસમતી રાઈસનું સૌથી મોટું એક્સપોર્ટર છે, સાથે ચાઇના જે છે એ પણ બાસમતી રાઈસ ગ્રો કરે છે અને પાકિસ્તાન જે છે પાકિસ્તાન એ પણ આ બાસમતી રાઈસ બનાવે છે, પરંતુ જીઆઈ ટેગ જે છે એ ભારતને જ મળેલો છે, જીઆઈ ટેગ ભારતને જ મળેલો છે, બરાબર, અને પાકિસ્તાનને ચાઇનાને એને મળેલો છે, પરંતુ એ નાની નાની વસ્તુ છે। હવે જો ભારત કોઈ પણ રીતે મધ્યપ્રદેશને પણ આવો ટેગ આપી દે તો પાકિસ્તાન અને ચાઇના પણ આવી રીતે બીજા બધાને અલગ અલગને જીઆઈ ટેગ દે દે કરે, તો એના કારણે અત્યારે જે ભારતની મોનોપોલી જે છે આખા વિશ્વની અંદર એવું કહેવામાં આવે કે સૌથી સારામાં સારા બાસમતી રાઈસ ક્યાં મળે તો ભારતની અંદર મળે, બરાબર, તો ભારતની આ જે મોનોપોલી છે એક હથ્થું શાસન એ નીકળી જાય એમ છે। કેમ? કારણ કે જો પાકિસ્તાન પણ તો પછી પાકિસ્તાને પોતાના બધા રાજ્યને બધા જિલ્લાને અલગ જેને તેને ક્વોલિટી ચેક કર્યા વગર ડાયરેક્ટ જીઆઈ ટેગ આપી દે તો ભારતની માર્કેટ જે છે એ તૂટે એમ છે। તો ક્વોલિટી ખૂબ મહત્વની વસ્તુ છે અને એરિયા પણ મહત્વની વસ્તુ છે, તો આ તમને ખબર હોવી જોઈએ। બીજી મહત્વની વસ્તુ જોઈએ, જો ઇન્ડિયા ઇઝ ધ ઓનલી પ્રોડ્યુસર ઓફ પ્રીમિયમ બાસમતી, આપણે જે બાસમતી બનાવી એ પ્રીમિયમ લેવલના હોય છે, એની ક્વોલિટી અદ્ભુત હોય છે, બરાબર, પાકિસ્તાન અને આઈજીપી તમારે યાદ રાખવાનું છે, ઇન્ડો ગેંગેટિક પ્લેનમાં જે વિસ્તાર જે છે એને જ આપવામાં આવ્યો છે। પાકિસ્તાનના પંજાબની અંદર પણ 18 જેટલા જિલ્લાની અંદર આ બને છે બાસમતી રાઈસ એ જે છે ચોખા બનાવવામાં આવે છે। ભારતની અહીંયા બીજી વાત કરી કે ઇન્ડિયાઝ ફેમસ જીઆઈ ટેગ, ભારતના અમુક ફેમસ જીઆઈ ટેગની વાત કરવી તો બનારસી સિલ્કને આપવામાં આવ્યું છે, દાર્જિલિંગ ટી, દાર્જિલિંગની ચા જે સૌથી પહેલી વાર સૌથી પહેલું જીઆઈ ટેગ એને જ મળ્યું છે, અને દાર્જિલિંગ ટી તો ઘણી બધી વાર તો એટલી મોંઘી હોય છે કે $2,000-3,000ની તો એક કપ ચા જે છે એક કપ ચાના $2,000-3,000 સાથે હોય છે, તો ખૂબ મોંઘી ચા હોય છે। પછી પશ્મિના શાલને મળેલું છે ચંદેરી સિલ્ક, નીલગીરી ટી, મલબાર પેપર, નાગપુર ઓરેન્જ, પછી કાંચીપુરમ સિલ્ક, કુર્ગ કોફી, અસામ ટી, આ બધી વસ્તુને ભારતમાં જીઆઈ ટેગ મળેલું છે, તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ। જો અહીં આપેલું છે વન્સ અ પ્રોડક્ટ ગેટ જીઆઈ ટેગ ઇટ કન્ફેર્સ ઇટ અ લીગલ પ્રોટેક્શન, એટલે કે એને કાયદાનું રક્ષણ મળી જાય છે જ્યારે એને મળી જાય ત્યારે, તો ભારત માટે અત્યારે એક ટફ બેટલ છે કોનું પ્રોટેક્ટ કરવાની, બાસમતી નામ જે છે એને પ્રોટેક્ટ કરવાની, કારણ કે ભારત જો મધ્યપ્રદેશને પણ આપી દેશે તો બીજા પણ અન્ય દેશ જે છે એ એન્ક્રોચમેન્ટ અતિક્રમણ કરી નાખશે અને એમને પણ એવું કહેશે કે અમે દઈ દેવી છે અને અમે પણ બાસમતીનું લેટેસ્ટ લેવલનું બનાવીએ છીએ। હવે જો અત્યારે મેં તમને કીધું કે આટલા જે અમુક રાજ્યના મેં નામ દીધા, કયા રાજ્યના નામ દીધા કે જે ઇન્ડો ગેંગેટિક પ્લેનની અંદર આવે છે એના મેં તમને નામ દીધા છે, પરંતુ હકીકતમાં જીઆઈ ટેગ કોને મળેલો છે? જીઆઈ ટેગ જે છે એ હકીકતમાં અપેડાને મળેલો છે, કોની માટેનો? બાસમતી રાઈસ, બાસમતી ચોખા માટેનો જીઆઈ ટેગ અપેડાને મળેલો છે અને અપેડાએ આ બધા રાજ્ય જે છે એને આપેલો છે। તો અપેડા શું છે એ યાદ રાખો, એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, આ એકની સ્ટેચ્યુટરી બોડી છે, એટલે કે સંસદમાં કાયદો બનાવીને પસાર કરેલો છે। કઈ જગ્યાએ? આઈજીપીની અંદર જો હિમાલયની જે ટેકરીઓની આજુબાજુ જે વિસ્તાર જે છે ત્યાં જે બનતા હોય ત્યાં જે ચોખા ઉગાડતા હોય એને આપવામાં આવેલો છે, જો અહીંયા આ ફરીથી એ બધાના નામ આપેલા છે। રીઝન્સ મધ્યપ્રદેશને નહીં આપવાનું કારણ તો એક એ પણ છે કે એ જે છે એ આના અંતર્ગત આવતું નથી અને એની એટલી બધી વેલ્યુ છે નહીં, એનું એ એટલું બધું જૂનું પણ છે નહીં। આઈજીપી તમારે યાદ રાખવાનું છે ઇન્ડો ગેંગેટિક પ્લેન। બીજું વાત કરીએ તો આઈજીપીની અંદર આજે જોવા મળે છે ચોખા એ એક રીતે પરંપરાગત છે, ફોલ્કલોરનો મતલબ શું થાય કે એના જે પરંપરાગત ગીત જે છે પરંપરાગત ગીત જેને લોકગીત કહેવાય, લોકગીતને ઇંગ્લિશમાં શું કહે? ફોલ્કલોર, તો ત્યાંના જે લોકગીતો જે છે એની અંદર પણ આ બાસમતી ચોખાની વાત કરવામાં આવી છે, જ્યારે મધ્યપ્રદેશમાં આવી કોઈ વાત કરવામાં આવેલી નથી। અહીંયા એક વર્ડ આપેલું છે કલિનરી, કલિનરી એટલે તમે યાદ રાખશો, કલિનરીનો મતલબ શું થાય? કલિનરીને ગુજરાતીમાં કહેવાય રાંધણકળા, એટલે કે જે નવી નવી વસ્તુ બનાવી, આપણે જે કુકિંગ ખાવાનું બનાવતો હોય તો ખાવાની નવી નવી વસ્તુ બનાવવામાં આવે અને એની જે આર્ટ એ પણ એક પ્રકારની આર્ટ છે, બધા જ વ્યક્તિઓ કંઈ સેફ બની શકતા નથી, બધી જ લેડીઝ કંઈ સેફ બની શકતી નથી, બરાબર, તો કલિનરી શું છે એ એક પ્રકારની આર્ટ છે, રાંધણકળા એ પણ તમારે યાદ રાખવાનું છે। આ બધાની અંદર આઈજીપીનું વર્ણન છે, દહેરાદૂની બાસમતી, અમૃતસર બાસમતી, તારાવારી બાસમતી, આ બધા અલગ અલગ પ્રકારની વેરાયટી છે કે જેને વિશ્વ લેવલમાં નામના મેળવેલી છે। એમપીનો ક્લેમ જે છે એમપી મધ્યપ્રદેશ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારી પાસે જે બાસમતી ચોખા અમને જે મળે એની અંદર પણ આ જ પ્રકારના બધા ગુણધર્મો છે, પરંતુ જીઆઈ ટેગના નિયમો પ્રમાણે માત્ર ગુણધર્મો હોવા જરૂરી નથી, ક્વોલિટી હોવી પણ જરૂરી છે અને
એ મહત્ત્વની વસ્તુ તો એ જે તે વિસ્તારની અંદર આવવું ખૂબ જ જરૂરી છે, એટલે તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન, જીઓગ્રાફી ભૂગોળ સાથે એને ખૂબ જ વધારે મહત્ત્વનું છે, બરાબર. હવે માની લો કે દાર્જિલિંગ ટી છે, દાર્જિલિંગ ટી જેવી જેવી ટી આપણે ગુજરાતમાં બનાવી નાખવી તો પણ ગુજરાતને દાર્જિલિંગ ટી ન કહે, કારણ કે આ જીઆઈ ટેગ આપવામાં જ કોના આધારે આપે છે, જે તે લોકેશન સ્થળના આધારે આપવામાં આવે છે, એટલે મધ્યપ્રદેશને હજી સુધી આપેલું નથી. મધ્યપ્રદેશે આની માટે મદ્રાસ હાઈકોર્ટની અંદર કેસ પણ કરેલો હતો, ફેબ્રુઆરી 2020 ની અંદર, પરંતુ તેઓ આ કેસ હારી ગયા હતા. તમને પ્રશ્ન થાય કે મદ્રાસ હાઈકોર્ટમાં કેમ કેસ કરેલો હતો, તો એનું કારણ એ છે કે આ જે જીઆઈ ટેગ આપવા માટેની બોડી જે છે, જીઆઈ ટેગ આપવાની બોડી એનું હેડક્વાર્ટર જે છે એ મદ્રાસની અંદર આવેલું છે, તો એ પ્રશ્ન પણ પૂછાય મદ્રાસમાં છે એટલે અહીંયા કેસ કરેલો હતો. 2016 અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપિલિએટ બોર્ડ એ પણ ચેન્નઈની અંદર આવેલું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપિલિએટ બોર્ડ, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. યુપીએસસીમાં આનો પણ એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ચેન્નઈમાં આનું હેડક્વાર્ટર આવેલું છે, તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપિલિએટ બોર્ડ એની અંદર શું હોય કે કદાચ આપણે કોઈ વસ્તુ બનાવેલી હોય, આપણે કોઈ આપણા દિમાગની જે ઉપજ હોય. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો મતલબ શું થાય, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો એકદમ દેશી ભાષામાં મતલબ એવો થાય કે આપણા દિમાગની ઉપજ, આપણા દિમાગમાંથી જે કોઈ પણ આઈડિયા નીકળેલો હોય, જેમ કે આપણે કોઈ પુસ્તક બનાવેલી હોય તો એક રીતે એ આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય. આપણે જાતે જે પુસ્તક બનાવ્યું, આપણે કોઈ પોતાની ફિક્સન કાલ્પનિક વાર્તા બનાવેલી તો એ આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય. હું અત્યારે તમને આ બધી વસ્તુ ભણાવું છું તો આજે હું બોલું તો એક રીતે એ મારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય, મારા દિમાગની અંદરથી આ બધી વસ્તુ નીકળે છે. તો કદાચ આપણને એવું લાગે કે આપણે કોઈ આપણા દિમાગની ઉપજ, આપણા દિમાગનો આઈડિયા આપણે બનાવેલો છે અને એને કોઈ કોપી કરેલી છે અથવા એનું હનન થાય છે, તો એની અપીલ કરી શકાય. અને એ અપીલ માટેનું બોર્ડ ભારતમાં ક્યાં આવેલું છે, ચેન્નઈમાં આવેલું છે. જોકે જે યુપીએસસીમાં એમસીક્યુ પૂછાયેલો હતો એની માટે એવું કીધેલું હતું કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના રક્ષણ માટે ભારતની અંદર કોઈ પણ પ્રકારનું બોર્ડ છે નહીં, મતલબ કે એ વાક્ય ખોટું હતું, ખોટું આપેલું, કારણ કે બોર્ડ છે જો અહીંયા જ આપેલું છે, ચેન્નઈમાં છે, બરાબર. અને અપેડાનું પણ તમારે યાદ રાખવાનું છે, અપેડા એક સ્ટેચ્યુટરી બોડી છે. હવે વર્લ્ડ પહેલાં તો મહત્વનો વસ્તુ થાય કે જીઆઈ ટેગ આપવાનું નક્કી કોણ કરે છે, તો જીઆઈ ટેગની વસ્તુ જે છે એ WTO સાથે સંબંધિત છે. WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને એવું નક્કી કરેલું હતું કે અમુક પ્રોડક્ટ કે જે અતિ મહત્વની છે એની કોપી ન થાય, એની માટે જીઆઈ ટેગ આપવાનું નક્કી કરી નાખ્યું. જેમ કે જોયું કે દાર્જિલિંગ ટી, તો દાર્જિલિંગ ટીને હવે જીઆઈ ટેગ મળી ગયો તો હવે બીજા કોઈ એની કોપી ન કરી શકે. તમને એવું લાગે કે આ તો શું બધા ઘરે ઘરે ચેક કરવા જતા હશે, ના, પણ ચેક કરવાનો જતા હોય, પરંતુ જો જ્યારે પકડાઈ જાય, કદાચ કોઈ કોપી કરીને મોકલતું હોય, દાર્જિલિંગ ટીની કોપી કરતું હોય, અને જો જ્યારે તે પકડાઈ જાય તો એને સજાની પણ જોગવાઈ છે, એટલે જનરલી કોઈ કરતું ન હોય, બરાબર. તો એ ભાઈ કરતા હોય તો આપણે કંઈ ઘરે ઘરે તો ચેક કરવા જતા હોય. તો આવું નક્કી કોણે કરેલું, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, અને એના અંતર્ગત એને ટ્રીપ્સ એગ્રીમેન્ટ બનાવેલું હતું. ટ્રીપ્સ એગ્રીમેન્ટમાં બધા દેશના લોકો જે છે એ આવેલા હતા અને એને ટ્રીપ્સ એગ્રીમેન્ટ સાઇન કરેલું હતું. પ્રશ્ન પૂછાઈ જાય કે જીઆઈ ટેગ કોની સાથે સંબંધિત છે, તો WTO સાથે અને WTOના ટ્રીપ્સ એગ્રીમેન્ટ સાથે. ટ્રીપ્સનું ફૂલ ફોર્મ તમને ખબર હોય છે, ટ્રીપ્સનું ફૂલ ફોર્મ શું છે, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, બરાબર. આમાં લખેલું નથી પરંતુ હું બોલી ગયો છું, એનું ફૂલ ફોર્મ છે. તો પછી ભારતની અંદર પણ આ 2003ની અંદર આનો એક કાયદો બનાવવામાં આવ્યો હતો, ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ ઇન 2003, એટલે કે આ બધી વસ્તુની કોઈ કોપી કરી શકે નહીં. આ તમને ખબર હોય છે. જો મેં તમને કીધું મધ્યપ્રદેશ જે છે એ ઇન્ડો ગેંગેટિક પ્લેન જે છે, ગંગાના જે મેદાનો જે છે એની અંતર્ગત નથી આવતું, એ ક્યાં આવે છે, મધ્ય ભારતના પઠાર, મધ્ય ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે એના અંતર્ગત આવે છે, એટલે એને આ જીઆઈ ટેગ આપી શકાય નહીં, બરાબર. બીજી જીઆઈ ટેગ વિશેની વાત કરીએ તો 2019ની અંદર કોને કોને જીઆઈ ટેગ મળેલું છે એ આપણે જોઈએ. તો કુર્ગ અરેબિકા કોફી એને ક્યાં, કર્ણાટકની અંદર મળેલું છે. વાયનાડ રોબુસ્ટ કોફી એને કેરાલાની અંદર મળેલું છે. અરાકુ વેલીની જે અરેબિકા કોફી જે છે એને આંધ્રપ્રદેશમાં મળેલું છે. સિસરી સુપારી એને ચિકમંગલુર અરેબિકા, અને બાબા બુદાનગીરીની જે અરેબિકા કોફી જે છે એ કર્ણાટકની અંદર મળેલું છે. એને જીઆઈ ટેગ મળેલું છે. હિમાચલી ચુલી ઓઇલ જેને હિમાચલ પ્રદેશમાં મળેલું છે. ચુનાર સેન્ડસ્ટોનનો મતલબ શું થાય છે, ચંદનના વૃક્ષો હોય એને ઉત્તરપ્રદેશની અંદર મળેલું છે. ચુનાર ઉત્તરપ્રદેશ, બરાબર. પછી આ સિલ્ક સાડી, સિલ્કની જે સાડી હોય એને ઇરોડ ટર્મરિક એટલે કે ઇરોડ નામનું જે હળદર જે છે એને તમિલનાડુમાં મળેલું છે. તમિલનાડુની અંદર ઇરોડ હળદરને અને સિલ્કની સાડીને પણ મળેલું છે. કોલ્હાપુરી ચપ્પલ કે જેને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મળેલું છે. કોલ્હાપુરી ચંપલ વિશે આપણે ધ હિન્દુમાં પણ ઘણી બધી વાર ચર્ચા કરેલી છે. પછી કોલ્હાપુરી ચંપલ અને કર્ણાટક મહારાષ્ટ્રને મળે. દાર્જિલિંગ ટી, ત્રિપુરા લડ્ડુના બધી ઘણી બધી વસ્તુ, કાશ્મીરના પશ્મિનનું ઊન જે છે એને પણ મળેલું છે. ગુજરાતમાં પણ ઘણી બધી વસ્તુને મળેલું છે, જેમ કે ગુજરાતમાં કચ્છની જે ચાદર હોય, કચ્છની જે ભરતગુથાન હોય એને મળેલું છે. આપણા જે પાટણના પટોળા એને પણ જીઆઈ ટેગ મળેલું છે. ગુજરાતમાં પણ ઘણી બધી વસ્તુને મળેલી છે. 2019ના આ જીઆઈ ટેગ જે છે એ તમે ખાસ યાદ રાખજો, સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો, બરાબર, કારણ કે એ મોસ્ટ એમપી છે, વારંવાર પૂછાતા હોય છે. હવે બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો ભારત સરકારે R&D ઉપર વધારે ફોકસ કરવાનું કીધેલું છે. તમને ખ્યાલ હશે કે ભારત દવાનું સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ કરે છે, દવા, ડ્રગ
ડ્રગ જેવો એનું સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ કરે છે, પરંતુ આપણે જે દવા બનાવીએ છીએ એ મોટાભાગની કેવી હોય છે, જેનરિક ડ્રગ હોય છે, જેનરિક ડ્રગ, અથવા તો આપણે સૌથી વધુ ઉત્પાદન કરીએ છીએ દવાનું ને બધાનું, પરંતુ એની માટેનો જે રો મટીરિયલ, એની માટેનો જે કાચો માલ જે છે, કાચો સામાન, એ આપણે બહારથી મંગાવીએ છીએ, એની માટે આપણે સ્વનિર્ભર નથી. તો ભારત સરકારે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એવી પોલિસી બનાવવામાં આવી છે કે જેના કારણે ભારતની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થઈ શકે. કોની માટેનું? દવા બનાવવા માટે. દવા બનાવવા માટે આપણે જાતે જ રિસર્ચ કરી શકીએ, બરાબર. અને એની માટે એમને એમને બે વસ્તુ બનાવેલી છે. એક તો ડ્રગ પાર્ક તમારે યાદ રાખવાનું છે કે ડ્રગ પાર્ક બનાવવાની નક્કી કરેલું છે. ડ્રગ પાર્કની અંદર એપીઆઈ બનાવવામાં આવશે. એપીઆઈ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, બરાબર. એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ. એપીઆઈનું સૌથી મોટું હબ કયું છે? તો એપીઆઈનું સૌથી મોટું હબ જે છે એ ચાઇનાનો હુબેઈ પ્રાંત છે. કયું? હુબેઈ પ્રાંત. અને હુબેઈ પ્રાંતની અંદર તે વુહાન નામની જગ્યા આવેલી છે, અને વુહાન નામની જગ્યાએથી તે કોવિડ-19 વાયરસ આવી ગયેલો હતો, બરાબર. એપીઆઈ માટે હુબેઈ નામનો જે રાજ્ય જે છે એ એનું હબ છે. પરંતુ ભારતે પણ હવે નક્કી કરેલું છે કે આપણે પણ 3 જેટલા મેગા ડ્રગ પાર્ક બનાવેલા છે. મેગા ડ્રગ પાર્ક કે જ્યાં આ બધી વસ્તુ બનાવવામાં આવશે, એપીઆઈ ને એ બધી વસ્તુ બનાવવામાં આવશે. 3 બનાવવામાં આવશે, દરેકની અંદર 1000 કરોડનો ખર્ચો બનાવશે કરવામાં આવશે. 1000 કરોડનો એક ડ્રગ પાર્ક બનશે, તો 3 એટલે ટોટલ 3000 કરોડનો ખર્ચો કરવામાં આવશે, કે જેના કારણે ભારત ડ્રગ ક્ષેત્રની અંદર, ડ્રગના મેન્યુફેક્ચરિંગની અંદર અને મેડિકલ ડિવાઇસની અંદર સ્વનિર્ભર બની શકે અને ખૂબ આગળ આવી શકે. જોકે આપણે આમી ત્યાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની અંદર આગળ જ છીએ, પરંતુ વાંધો એ છે કે આપણે રો મટીરિયલ જે છે એ બહારથી મંગાવીએ છીએ, તો કદાચ સામેવાળો દેશ જે છે એ આપણને આપવાનું બંધ કરી દે તો આપણો ઉદ્યોગ એક રીતે ઠપ થઈ શકે છે. અને આપણે આની પહેલાં પણ વાત કરેલી હતી કે ફાર્માસ્યુટિકલ દવા બનાવવાની જે કંપની જે છે એને પીએલઆઈ સ્કીમ અંતર્ગત પણ એડ કરી દેવામાં આવી છે. પીએલઆઈ એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. તો એ હું તમને પહેલાં પણ સમજાવી ચૂક્યો છું કે એની અંતર્ગત કેવું હોય કે અમુક લિમિટ કરતાં વધારે પ્રોડક્શન થાય તો સરકાર દ્વારા એને શું કહેવાય, ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. તો આ બધી વસ્તુ ખબર હોય છે. 3 જેટલા મેન્યુફેક્ચરિંગ પાર્ક ડ્રગ બનાવવા માટેના પાર્ક બનાવવામાં છે, જેમાંનો એક જે છે એ નક્કી થઈ ગયો છે એ હરિયાણાની અંદર બનશે. 3000 કરોડના બનશે, એ પણ યાદ રાખવાની છે. વિધાનવાળા વાક્યમાં આવું પૂછાતું હોય છે એટલે ચલાવું છું, બરાબર. એપીઆઈ ને એ બધું હવે ભારતની અંદર જ બનાવવામાં આવશે. તમને પ્રશ્ન થાય કે એપીઆઈ અત્યાર સુધી ભારતમાં કેમ નહોતું બનતું, તો એનું એક કારણ એ પણ છે કે એપીઆઈ જ્યારે બનાવવામાં આવે તો એની અંદર પ્રદૂષણ ઘણું બધું થાય છે, પોલ્યુશન ઘણું બધું વધારે થાય છે. બીજું તો અને ભારત ચાઇનાથી મંગાવતું હતું તો ભારતને ચાઇનામાં સસ્તું પડતું હતું, એટલે ભારતે અહીંયા બનાવતું હતું નહીં. પરંતુ હવે અત્યારે તો એવી પણ ટેકનોલોજી આવી ગઈ છે યુરોપ અને અમેરિકા પાસે કે જે આ એપીઆઈનું ઉત્પાદન કરે તો પણ પ્રદૂષણ એટલું બધું વધારે થાય નહીં, તો આપણે એ બધી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આન્સર વાન્સર લખવાનો હોય તો બે વસ્તુ લખવાની, એપીઆઈ ખબર હોવી જોઈએ. હવે યુનિયન કેબિનેટે આની પહેલાં સ્કીમ ઓન પ્રમોશન ઓફ બલ્ક ડ્રગ પાર્ક અને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ આ બધી વસ્તુનો પ્રમોટ એને પ્રમોશન કરેલું છે, કે જેના કારણે ભારતની અંદર ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ જે ઘરેણ ઘરે આપણે જે મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરીએ છીએ એ બધી વસ્તુ વધી જાય, બરાબર. પ્રમોશન ઓફ ડ્રગ પાર્ક એન્ડ સ્કીમ. 3 મેગા ડ્રગ પાર્ક બનાવે છે, 3000 કરોડના ખર્ચે ભારત સરકારે આની માટે, ભારત સરકાર જે છે એ આની માટે ગ્રાન્ટ પણ આપશે અને રાજ્યને પણ સાથે લઈ અને ચાલવાનું છે, ચાલેલું છે. આવતા 5 વર્ષની અંદર આ બધી વસ્તુ બનાવી દે, એની અંદર ઘણી સારી સારી ફેસિલિટી હશે. સોલવેન્ટ રિકવરી પ્લાન્ટ, ડિસ્ટિલેશન એટલે કે જે શુદ્ધ પાણી હોય એ, પાવર પ્લાન્ટને સ્ટીમ, આ બધી ફીચર જે છે એની અંદર હશે. ભારત 3જા નંબરની અંદર સૌથી વધુ જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે, તેમ છતાં પણ આપણે આ બધી વસ્તુ છે નહીં, તો આપણે એની અંદર આગળ આવવાની કોશિશ અત્યારે કરેલી છે. પીએલઆઈ સ્કીમ તમને ખબર હોય છે. પછી જો એપીઆઈ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, એની જેવી જ એક બીજી વસ્તુ આવે કેએસએમ. કેએસએમ એટલે કે કી સ્ટાર્ટિંગ મટીરિયલ્સ. દવા બનાવવા માટે સૌથી પહેલાં જે વસ્તુની જરૂર પડે એ પણ ભારતની અંદર બનાવવાની કોશિશ કરવામાં આવશે, અને 6 વર્ષમાં આ બધી વસ્તુ કરવામાં આવશે. ભારતનું જે ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્ટ છે એ નીકળી અને સ્વનિર્ભર બનવાની કોશિશ કરશે. જો મેં તમને કીધું કે હુબેઈ પ્રાંતની અંદર સૌથી વધુ એપીઆઈ બને છે, તો જો અહીંયા એ બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ભારતી એરટેલ અને એમેઝોન જે છે એ બંને એક સાથે આવી અને ક્લાઉડ સર્વિસની અંદર શું કરશે, પાર્ટનરશિપ કરશે. તો ક્લાઉડ સર્વિસ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. ડેટા સ્ટોરેજ. ક્લાઉડ સ્ટોરેજનો મતલબ શું થાય કે આપણે કોઈ પણ વસ્તુ જે છે એ આપણા મોબાઈલની અંદર, કોમ્પ્યુટરની અંદર, લેપટોપની અંદર સ્ટોર નહીં કરવાની, પરંતુ જે સર્વર હોય એ સર્વરની ઉપર જ સ્ટોર કરવાની. એટલે એના કારણે શું થાય કે આપણો મોબાઈલ ગમે હોય પરંતુ આપણે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ઇન્ટરનેટ આરે જોડાઈ જાવી અને એ ઇન્ટરનેટ ઉપરથી આપણે એ આપણું ઈમેલ આઈડી કે એ લોગિન કરવી એટલે આપણને એ માહિતી મળી જાય. ફોર એક્ઝામ્પલ તમે એકદમ સાદી ભાષામાં સમજો કે તમે કોઈ પણ વસ્તુ તમારી ગૂગલ ડ્રાઈવની અંદર સેવ કરી નાખો, ગૂગલ ડ્રાઈવની અંદર, બરાબર. અને પછી તમે તમારો ફોન ઘરે મૂકી દો, પછી તમે અમેરિકા જતા રહ્યા અને અમેરિકાની અંદર પણ ગૂગલ ડ્રાઈવ તમે ઓપન કરો અને એમાં તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખો, તો ગૂગલ ડ્રાઈવમાં તમે જે વસ્તુ સેવ કરેલી હોય એ તમને તરત મળી જાય. તો એને એક રીતની ક્લાઉડ સર્વિસ કહેવાય, બરાબર. ક્લાઉડ એટલે કે સર્વરની અંદર આપણો બધો ડેટા સેવ કરો. તો એના કારણે પહેલાં તો બધી વસ્તુ જે છે એ ફાઇલ આપણી સેફ રહેશે, હાર્ડ ડ્રાઈવમાં લોકલ સ્ટોરેજની એ બધાની જરૂર નહીં પડે. સ્ટોરેજ મેક ઇટ પોસિબલ સેમ કોઈ પણ જગ્યાએથી આપણે એ ડેટાબેઝને એક્સેસ કરી શકશું. તો સોફ્ટવેર પ્રોગ્રામને આ બધી વસ્તુમાં મહત્વનું સાબિત થઈ શકશે. તો અમુક જો અહીંયા તમે ક્લાઉડ કમ્પ્યુટિંગને સમજી શકો છો કે આ લેપટોપની અંદરથી, ફોનની અંદરથી, ડેસ્કટોપની અંદરથી, ટેબ્લેટની અંદરથી, આ બધાની અંદરથી માની લો કે એ ડેટા તમે અહીંયા ભેગો કરી નાખ્યો છે. હવે આ બધી ચારે ચાર વસ્તુ જે છે અલગ અલગ લઈને કંઈ ફરવાની જરૂર નહીં, ગમે પહોંચી ગયા ખાલી આજે આપણે
જે જગ્યાએ ડેટા સ્ટોર કરેલો છે એ વેબસાઇટને ઓપન કરવાની ઇન્ટરનેટના માધ્યમથી, એટલે બધો ડેટા આપણને મળી જાય. તો અમુક ગામડાની અંદર અમુક પોલિસીને, અમુક ડેટાને, અમુક યોજનાને એ બધું ઇમ્પ્લિમેન્ટેશન, એનું અમલીકરણ કરવા માટે આ ખૂબ મહત્વનું સાબિત થઈ શકે છે. એજ કમ્પ્યુટિંગની અંદર પણ સેમ આવી જ વસ્તુ હોય છે કે ક્લાઉડના ડેટાનો એ બધાનો ઉપયોગ કરે છે, IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો નીનો ઉપયોગ કરે છે, તો એ પણ ખૂબ સારી વસ્તુ છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી ગઈ છે. કેટલા? 357 જેટલા મેંગ્રુવ વૃક્ષો જે છે, 357 જેટલા મેંગ્રુવના વૃક્ષો એ કાપવાની પરવાનગી આપી દીધેલી છે. કોની માટે? મેટ્રો 4 બનાવવા માટે. મેટ્રો બનાવવાની છે કઈ જગ્યાએ? મુંબઈની અંદર અથવા તો બોમ્બેની અંદર. તો બોમ્બે હાઈકોર્ટે એની પરવાનગી આપી દીધેલી છે કે વાંધો નહીં, હવે તમે આ મેંગ્રુવના વૃક્ષો કાપો છો તો કાપી નાખો. તો મેંગ્રુવ ભારતમાં ક્યાં જોવા મળે છે એ આપણે પહેલાં જોઈ લઈએ. સૌથી વધુ મેંગ્રુવ સૌથી પહેલાં તો જોઈએ તો એ સુંદરવનમાં જોવા મળે છે, સુંદરવનની અંદર. પરંતુ એ ભારતની અંદર સૌથી વધુ છે નહીં, કારણ કે સુંદરવનમાં જે જોવા મળે છે એ મોટાભાગનો જે પ્રદેશ છે એ બાંગ્લાદેશની અંદર છે, એટલે બાંગ્લાદેશમાં સૌથી વધુ જોવા મળે છે. ભારતની અંદર વાત કરીએ તો મેંગ્રુવના જંગલો કચ્છની અંદર પણ જોવા મળે છે, બરાબર. સુંદરવનના જંગલોમાં પણ જોવા મળે છે. મેંગ્રુવના જંગલો જે છે એ ખૂબ મહત્ત્વના હોય છે, કારણ કે એ વુડ, એની અંદરથી સારી ક્વોલિટીનું લાકડું મળી શકે છે. એ હેબિટેટ, ફૂડ, સ્પાઉનિંગ, બીજું એ દરિયાને પણ આગળ વધતું અટકાવે છે અને દરિયાની ખારસને પણ અટકાવે છે. ખારી વસ્તુ હોય છે અને ત્યાં ઘણા બધા પશુ પક્ષીઓ એમનું એક રીતે ફ્લોરા એન્ડ ફોના એ એમનું વહન વસન સ્થાન, એમનું જે નિવાસ સ્થાન જે છે એ ત્યાં મળી શકે છે. પ્રોટેક્શન ઓફ કોસ્ટ લાઇન, દરિયાને આગળ વધતું અટકાવે છે. સેડિમેન્ટને એ બધી વસ્તુ, આ બધી વસ્તુ સમજાવવામાં આવેલી છે, બરાબર. જો અહીંયા પાછું દક્ષિણ ભારતની અંદર પણ આ રત્નાગીરીની અંદર, એટલે કે આ ગોવામાં આ બધી જગ્યાએ પણ જોવા મળે છે, અલગ અલગ જગ્યાએ મેંગ્રુવ જોવા મળે છે. એટલે કદાચ ખાલી એવું કહી દે અંદમાન નિકોબારમાં પણ જોવા મળે છે, એવું કહી દે કે ખાલી ગુજરાતમાં જોવા મળે છે, માત્ર ગુજરાતમાં, તો વાક્ય ખોટું પડી જાય. ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. સૌથી વધુ જો ગુજરાતની અંદર 37 સ્ક્વેર કિલોમીટરમાં, પછી બીજા નંબરે મહારાષ્ટ્ર, ત્રીજા નંબરે ઓડિશા, આવી રીતે જોવા મળે છે. આ જો અહીં આપેલું છે, આ સુંદરવનનો ભાગ છે, ત્યાં પણ જોવા મળે છે. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો હવે તમને ખ્યાલ હશે કે અમેરિકા દ્વારા જાપાનના 2 શહેર હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બનો હુમલો કરવામાં આવ્યો હતો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, બરાબર. તો એના અત્યારે 75 યર્સ, એટલે કે 75 વર્ષ પૂરા થઈ ગયા છે. તો અત્યારે ફરીથી એને યાદ કરવામાં આવે છે. સૌપ્રથમ ક્યાં બોમ્બ નાખેલો હતો? તો પહેલાં હિરોશિમામાં નાખ્યો હતો, પછી નાગાસાકીમાં નાખ્યો હતો, અને 2 લાખ કરતાં પણ વધારે લોકો તાત્કાલિક સેકન્ડોની અંદર મરી ગયા હતા. તો આ સારી વસ્તુ કહેવાય નહીં. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો સેબીના ચેરમેન જે છે, અજય ત્યાગી, સેબીના ચેરમેન કોણ છે? અજય ત્યાગી. એમને ફરીથી 18 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલું છે, એટલે કે અત્યારે તેઓ રિટાયર્ડ થતા હતા, પરંતુ હવે વધારે 18 મહિના સુધી તેઓ નોકરી ઉપર રહી શકશે. 18 મહિના એટલે કે 1.5 વર્ષ હજી એમને નોકરી કરશે અજય ત્યાગી, એ યાદ રાખવાનું છે. બીજું, હમણાં આપણે વાત કરી હતી કે જમ્મુ કાશ્મીર પહેલાં રાજ્ય હતું, એ રાજ્યમાંથી કાઢી અને 2 યુનિયન ટેરિટરી, 2 કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. તો લદ્દાખ, જમ્મુ કાશ્મીરના જે આ લેફ્ટનન્ટ ગવર્નર જે છે એ કોણ હતા? એ મુર્મુ હતા. કોણ? મુર્મુ, જીસી મુર્મુ તરીકે એ ફરજ બજાવતા હતા. એમને અત્યારે રિઝાઇન કરી દીધું છે, એટલે કે રાજીનામું આપી દીધું છે. તો આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી તમે આ બધા સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની આ ચેનલ પણ જોઈન કરી શકો છો. આ તમને પીડીએફ મળી જશે, આ ચેનલ જોઈન કરી લો. ઘણા બધા લોકો પૂછતા હોય છે કે પીડીએફ ટેલિગ્રામમાં છો કે નહીં, બરાબર. તો એ મળી જશે. પરંતુ છતાં પહેલાં હવે આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, તો એના માટે બંધારણમાં કયો સુધારો કરવામાં આવેલો હતો? એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ એ કયા લિસ્ટની અંદર આવે છે? રાજ્ય યાદી, કેન્દ્ર યાદી, કોની અંદર આવે છે? લેબેનોનની કરન્સી શું છે અને એનું કેપિટલ શું છે, એટલે કે એનું ચલણી નાણું અને પાટનગર કયું છે? એમોનિયમ નાઇટ્રેટનું અણુસૂત્ર શું છે અને સેબીના હેડ કોણ છે? આ 5-5 પ્રશ્નના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર થ હાર્દિક સાથે.